સ્ટ્રક્ચર્સ આ વિડિયોમાં આપણે કે જે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર છે એની ડિઝાઇન માટેની મેથડ વિશે ચર્ચા કરીએ અને એના પહેલાના જે વિડિયો છે એ વિડિયોમાં આપણે સ્ટ્રેસ થી કર્વ માટે આપણે વાત કરી રહ્યા હતા હવે એ જે મેથડ્સ છે એ આપણે ચેપ્ટર નંબર 1 જે ઇન્ટ્રોડક્શન છે એનો જે ટોપિક છે તો કે સૌપ્રથમ એ જોઈએ કે જે આપણે આરસીસી સ્ટ્રક્ચર છે એન્ડ સ્ટીલ સ્ટ્રક્ચર છે એ ડિઝાઇન માટે જે મેથડ યુઝ થાય છે એ મેથડ કઈ કઈ છે એ જોઈએ તો ધેર આર થ્રી ટાઇપ્સ ઓફ મેથડ છે વર્કિંગ સ્ટેજ મેથડ WSM સેકન્ડ અલ્ટિમેટ સ્ટેજ મેથડ USM એન્ડ થર્ડ લિમિટ સ્ટેજ મેથડ LSM હવે આ ત્રણેય મેથડમાંથી જે સૌથી પહેલા શોધાય મેથડ છે એ છે વર્કિંગ સ્ટેજ મેથડ WSM હવે એ મેથડની વાત કરીએ કે જે વર્કિંગ સ્ટેજ મેથડ જે છે એમાં એક પોઈન્ટને ધ્યાનમાં રાખવાનો છે જે પોઈન્ટ છે ઇલસ્ટ્રે તો ઇલસ્ટ્રેને ધ્યાનમાં રાખીને WSM માં જે કોઈ પણ સેક્શન છે સ્ટ્રક્ચર છે એની ડિઝાઇન કરવામાં આવે છે તો એ વર્કિંગ સ્ટેજ મેથડ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ લાઈક કોઈક બીમ એની ડિઝાઇન કરવી હોય તો બીમ છે હવે એના પર આપણે લોડ આપશું જ્યારે આપણે એના પર લોડ આપવાનું સ્ટાર્ટ કરશું તો એમાં સ્ટ્રેસ ઉત્પન્ન થશે જે આપણે એ ડાયાગ્રામ પર જોઈ જોતું જે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનનો ડાયાગ્રામ છે જેમ જેમ લોડ ઇન્ક્રીઝ કરતા જશું તેમ તેમ એમાં સ્ટ્રેનની વેલ્યુ વધી જશે તો એ જ પ્રમાણે જેમ લોડ ઇન્ક્રીઝ કરશું તેમ તેમ એમાં સ્ટ્રેસિસની વેલ્યુ પણ ઇન્ક્રીઝ થતી જશે અને એક પોઈન્ટ એવો આવશે કે એ સ્ટ્રેસિસની વેલ્યુ ઉત્પન્ન થશે વધશે અને તેના લીધે એ બીમમાં તમને થોડું ડિફોર્મેશન સ્ટાર્ટ થશે તો કે સ્ટ્રેસિસની વેલ્યુ છે ઇન્ક્રીઝ થાય છે અને ડિફોર્મેશન સ્ટાર્ટ થાય છે તો એક પોઈન્ટ એવો છે કે એ ઇલ પોઈન્ટ જે તમે ઇલ સ્ટ્રેન તરીકે કહો છો તો વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં આપણે કીધું કે એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો કયો તો એ છે ઇલ સ્ટ્રેન તો ઇલ સ્ટ્રેન સુધી આપણે શું કરવાનું છે ઇલ સ્ટ્રેન સુધી આપણે એને ઇલ સ્ટ્રેનને ધ્યાનમાં લઈને આપણે એને ડિઝાઇન કરવાનું છે હવે બીજું છે કે વર્કિંગ સ્ટ્રેસ મેથડ આપણને અને એ સ્ટ્રક્ચરની સર્વિસિબિલિટી પ્રોવાઈડ કરે છે એની કાર્યક્ષમતા પ્રોવાઈડ કરે છે પણ જે એન્જિનિયર છે એ એન્જિનિયર એ બાબત પર વિચારે છે કે એની આગળ આપણે લોડ જે વધારતા જશું તો શું થશે હવે એ એન્જિનિયર એ બાબત પર ચર્ચા કરે છે અભ્યાસ કરે છે વર્ક કરે છે અને ઇલ સ્ટ્રેન જે છે અને ઇલ સ્ટ્રેન પછી જે મટીરિયલ છે એ મટીરિયલની મટીરિયલ જેવા કે સ્ટીલ કોન્ક્રીટ તો એ મટીરિયલની જે ઓરિજિનલ સ્ટ્રેન્થ છે મજબૂતાઈ છે એ આપણે યુઝ કરતા નથી જે ઇલ સ્ટ્રેન પછી પણ એની ઘણી બધી શું છે સ્ટ્રેન્થ છે હવે તમે ગ્રાફ માટે ઇઝી જુઓ છો કે ઇલ સ્ટ્રેન પોઈન્ટથી તમે અલ્ટિમેટ સ્ટ્રેન પોઈન્ટ જે છે એ બેમાં ડિફરન્સ જુઓ છો આ બેમાં ગેપ તમે જુઓ છો તો અહીંયાથી જે ઇલ સ્ટ્રેન પોઈન્ટ સ્ટાર્ટ થાય છે અને જે અલ્ટિમેટ સ્ટ્રેન પોઈન્ટ છે એ વચ્ચે જે ડિફરન્સ ગેપ છે એ ડિફરન્સ ગેપ જે છે એ તમે મટીરિયલની સ્ટ્રેન્થ જે મટીરિયલની સ્ટ્રેન્થ જે છે એ સ્ટ્રેન્થ તમે પૂરેપૂરી જે યુઝ કરો તો એ પ્રમાણે એની મેથડ શોધે છે એ છે તમારી અલ્ટિમેટ સ્ટ્રેન્થ મેથડ હવે એ અલ્ટિમેટ સ્ટ્રેન્થ મેથડ જે છે એમાં જે કંઈ પણ તમે ડિઝાઇન કરો છો તો એને તમે અલ્ટિમેટ સ્ટ્રેન્થને ધ્યાનમાં લઈને ડિઝાઇન કરવાની છે આમાં વાત કરીએ આપણે ઇલ સ્ટ્રેન્થ જ્યારે આમાં અલ્ટિમેટ સ્ટ્રેન્થ મેથડમાં વાત કરીએ આપણે અલ્ટિમેટ સ્ટ્રેન્થ પણ તો એ જે છે એક મેક્સિમમ સ્ટ્રેસ પોઈન્ટ ત્યાં સુધી આપણે ડિઝાઇન કરવાની છે હા પણ એ આપણે જે સ્ટ્રક્ચરની ડિઝાઇન કરતા છે એના પર એ લોડ બધા મેક્સિમમ જે મહત્તમ તમે લોડ આપો છો એને તો એ કેરી કરશે પણ જે તમને સર્વિસિબિલિટી છે સ્ટ્રક્ચરની એ સર્વિસિબિલિટી એ પ્રોવાઈડ નથી કરતું એટલા માટે એ જે અલ્ટિમેટ સ્ટ્રેન મેથડ જે છે એ ઓનલી સ્ટ્રેન પ્રોવાઈડ કરે છે અને જે સર્વિસિબિલિટી જે છે એ પ્રોવાઈડ નથી કરતું તો જ્યારે તમે એના પર લોડ વધારો